We're talking to each other. I know we feel the same about the situation, like we're stuck inside a game. Time to get out of this circle. Yeah, we both carry a scar. Let's rewrite the part we're playing. Time to cherish who we are. Hello everyone, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હજી 8 જ વાગ્યા છે અને હું સરસ મજાનું તમારા લોકોનું વેલકમ કરું છું. અહીંયા ક્લાઉડી આજે એકદમ સરસ વેધર છે. બિલકુલ સની નથી. 2-3 દિવસથી ને વરસાદ પણ આવતો હોય છે. સો યા અને અહીંયા હું જોવા જઈ હતી મારો કિચન ગાર્ડન. તો વિચાર્યું ચલો અહીંયાથી ને જ હું वीडियो नो चालू करूँ अने थोड़ोक तमे बेकग्राउंड में अवाज आवतो हशे कारण के बधुं आज बुधवार छे एटले आज क्लिनिंग डे होय छे एटले आज अहींया लोको बधुं लॉन ने बधुं मेंटेन करवा माटे आवता होय छे। तो ए लोको बस अत्यारे काम करी रह्या छे कारण के लोको अर्ली मॉर्निंग मां थीने चालू थई जता होय छे। तो बस मम्मी गई है पूजा करवा, मिशा सूती है और आज हूँ अत्यार वेली नीचे आ गई छूँ जस्ट बिकॉज के मैं क्लिनिंग लेडी ने बोलावेली है। तो ए लोग आवाना है अत्यारे अने ए लोग केवी रीतना अने शू शू क्लीन करे केटलो चार्ज लेता होय बधुं ज हूँ आज आ विडियो में तमारा लोकोनी हारे शेर करवानी छूँ। आई रियली होप के तमने लोकोने मारो विडियो सारो लागे। तमने लोकोने मारा विडियो थोड़ा पण गमता होय तो प्लीज डू लाइक शेर एंड सब्सक्राइब टू माय चैनल અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। તો ચલો હવે હું અંદર જાઉં, થોડું ઘણું મારું રૂટીન ચાલુ કરું અને જ્યારે પણ એ હતી એને મને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો બસ થોડું ઘણું હું ઊંચા નીચું મૂકી દઈશ કે જેથી પ્રોપર થોડું ક્લિનિંગ કરી દે અને તમારા લોકોની હારે પણ નાની નાની ક્લિપ લઈશ ને તો હું શેર કરતી જઈશ। અધરવાઇઝ તમારે એ લોકોની હારે બીજું બધું તો શેર કરીશ જ, એ લોકો શું શું કવર કરતા હોય છે, શું ચાર્જ લેતા હોય છે, કોઈ જેથી અહીંયા કોઈ રહેતું હોય ને તો એ લોકોને પણ આઈડિયા આવે। તો ચલો હવે જઈએ આપણે અંદરની બાજુ। The only thing I ever wanted starts with us taking the chance, not like anything we've done before, or yeah, now it's time for something better. And time for us to follow our dreams. No, we can't stay no more. Oh. Come run away. Don't be afraid. We'll be okay. And I know it's the right thing to do. Let's break away. All colors will fade. Let's go our own way. Now's the time to decide what to do, and I'll stand by you. By you. તો એ લોકોએ મને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને તે લોકો એક્ઝેક્ટ 9 વાગે અહીંયા પહોંચી જ ગયા હતા અને જોઈ શકો છો તમે એ લોકો બે જણા આવ્યા હતા અને બધી જ વસ્તુ પોતાની લઈને જનરલી તે આવતા જ હોય છે। ખાલી આપણી પાસેથી ઘણી વખત ટ્રેશ બેગ અને પેપર ટિશ્યુ હોય ને તે લેતા હોય છે, તો આ લોકોએ તો એ પણ નહોતા લીધા। તો અને એ લોકો સરસ રીતના ક્લિનિંગ બધું ચાલુ કરી દેતા હોય છે, બ્લાઇન્ડ્સ, વિન્ડો ને બધું જ એ લોકો સરસ ડસ્ટિંગ કરતા હોય છે અને પછી કાચને બધું સરસ સાફ પણ કરતા હોય છે। તો ઉપરનું બધું જ ક્લિનિંગ મારું ડન થઈ ગયું અને હવે જે બાથરૂમ જેને સાફ કર્યો હતો નીચે લેડી હતી ને એ નીચે આવી ગઈ અને જે જેન્ટ્સ હતા ને એણે મીન્સ ઉપર હજી કામ એનું કન્ટિન્યુ રાખ્યું હતું। તો હવે અહીંયા એને કિચનમાં બધું મારું રૂટીન જે હોય ને કામ એ લોકો કરતા હોય ને તેણે તે ચાલુ કરી દીધું અને હું તમને દેખાડું કે અહીંયા જે ક્લીનરવાળા આવતા હોય ને એ પણ કંઈ કાર લઈને આવતા હોય છે। તો આ લોકો તે કાર લઈને આવ્યા હતા તે છે। તો અહીંયા યસ અહીંયા બધા પાસે કાર હોય છે અને કાર બહુ જ કોમન છે। તો અત્યારે મારું માઇક્રોવેવ, ગેસ ને બધું જ ક્લીન કરવાનું એને સ્ટાર્ટ કરી દીધું અને ટ્રસ્ટ મી તે સરસ રીતના બધું ગ્રીઝ ને બધું જ તે લોકો કાઢી નાખતા હોય છે કારણ કે આપણે નીચે વઘારને એવું કરીએ ને એટલે ઉપર તો થોડું ઘણું ખરાબ થવાનું જોઈએ। તો આ બેડરૂમ છે એકદમ સરસ રીતના ક્લીન થઈ ગયો છે અને લોકો બેડશીટને એ પણ સરસ પાથરી દેતા હોય છે। હું ઉપર ચેક કરવા ગઈ હતી કારણ કે એ લોકોએ મને કીધું હતું કે ઉપરનું ડન થઈ ગયું છે તો તમે ચેક કરી આવો, કાંઈ પણ જો આપણને હોય ને કંઈ પણ ધારો કે બાથરૂમને એવું કાંઈ ખરાબ લાગ્યું હોય ને એ લોકોએ સરખું પ્રોપર ન કર્યું હોય ને તો આપણે એ લોકોને આપણે અહીંયા કહી શકીએ એના માટે। તો એ અહીંયા કિચન સાફ કરતી હતી અને જોઈ શકો છો કે ફ્રી ફ્રીજનું પછી ડિશવોશર હોય પછી આપણો ઓવન હોય તે બધું જે લોકો બહારથી ને એકદમ સરસ રીતના ક્લીન કરતા હોય છે અને જો ઇન કેસ તમારે ફ્રીજને બધું અંદરથી ને ક્લીન કરાવવું હોય તો આપણે એ લોકોને કહી શકીએ છીએ તો એ લોકો એનો અલગ ચાર્જ લેતા હોય છે તો અહીંયા બસ હવે મારે હોલની જેટલી વિન્ડોઝ છે અને એ પણ ચાલુ કરી દીધી કારણ કે બ્લાઇન્ડ્સમાં સૌથી વધારે વાર લાગતી હોય છે ક્લીન થવા માટે તો બધું થઈ ગયું અને મેં સોફાને બધું હટાવી દીધું હતું કે જેથી એકદમ સરસ રીતના બધું ક્લીન થઈ જાય અને કાર્પેટ પણ મેં નીચેથી ને કાઢી લીધી હતી હવે હું તમને દેખાડું કે બાથરૂમ જોઈ શકો છો કે એકદમ સરસ ક્લીન એ લોકોએ કર્યો છે એક પણ સ્ટેઇન નથી કારણ કે આવી રીતના જ્યાં બાથરૂમ હોય ને ત્યાં તમે ટાઇલ્સમાં ને તમે જોઈ શકો બિલકુલ ક્યાંય પણ તમને પીડાશ નહીં દેખાય થોડું ઘણું તો થઈ જતું હોય તો એ આ લોકો જે ક્લીનરવાળા આવે ને લોકો ખૂબ જ સરસ રીતના કરતા હોય છે અને જ્યારે હું ડીપ ક્લીન કરતી હોય ને ત્યારે પણ મારો 1 થી 1.5 કલાકનું કામ રહેતું હોય છે તો આજે લોકોએ ખૂબ જ સરસ કરી નાખ્યું તો મારું કામ પણ ઘટી ગયું અને એ લોકો બેઝ બોડા જે લાઇન હોય ને નીચે વુડનની હોય છે તે પણ એ લોકો સરસ રીતના કવર કરતા હોય છે એ લોકો એને સરસ રીતના ડસ્ટિંગ કરી નાખતા હોય છે અને આ બધી બ્લાઇન્ડ્સ પણ એ લોકો એકદમ પ્રોપર કરતા હોય છે અને ડીપ ક્લીન કરાવવું હોય તો તમારા એસીના જે હવા આવતી હોય ને ત્યાં પણ એનો જે વેન્ટ હોય ને એ પણ એ લોકો પ્રોપર ક્લીન કરતા હોય છે પણ મેં આજે કીધું હતું તે લોકોએ આજે મને કરી દીધી હતી તો બસ એ લોકો તમને દેખાડું કે જો ડસ્ટિંગ ને એવું એકદમ પ્રોપર કરતા હોય છે તમને ક્યાંય ડસ્ટ નહીં દેખાય તો મારું ક્લિનિંગ એન્ડ ઓલ બધું સરસ મજાનું ડન થઈ ગયું છે અને એ લોકો જતાં પણ રહે ને અત્યારે ઓલરેડી સાંજ પણ થઈ ગઈ છે તો એ લોકોએ આખું ઘર ક્લીન કરવા માટે 3 કલાક લીધી હતી અને ખૂબ જ સરસ રીતના કર્યું જ્યારે પણ તમે બોલાવો ત્યારે ખૂબ જ સરસ રીતના એ લોકો કરતા હોય છે તો ત્યાં અને આપણને એવું લાગે ને કે બરાબર નથી કર્યું ત્યાં આપણે કેમ કામવાળા જે આવે હે હાઉસ હેલ્પર જે આવતા કેમ ટકોરા માયરા રાખે ને કે અહીંયા થોડુંક સરખું કરી દે અહીંયા થોડુંક સરખું કરી દે તો એવી રીતના તમે અહીંયા પણ કહી શકો છો ને ધારો કે આજે મારે બાથરૂમમાં મને એટલું સેટિસ્ફેક્શન હતું મળ્યું તો મેં એને કીધું તો એ લોકોએ મને ફરીથી આવીને સાફ કરી દીધું હતું તો યા એવી રીતના તમે કહી શકો એ લોકોને તો અને મેં સ્ટાન્ડર્ડ ક્લિનિંગ ચૂઝ કર્યું હતું તો સ્ટાન્ડર્ડ ક્લિનિંગમાં એ લોકો ડસ્ટિંગ કરતા હોય છે મોપિંગ કરે વેક્યુમ કરે કાર્પેટમાં પછી બેઝ પટ્ટી હોય તેને સરસ રીતના એ લોકો સાફ કરી નાખતા હોય એને પણ ડસ્ટિંગ કરે તે વસ્તુને પ્રોપર અને બાકી આપણું જેટલું ફર્નિચર હોય એને પણ એ લોકો સરસ મજાની ઝાપડ ઝૂપડને એવું બધું કરતા હોય છે બાકી બેડશીટને એ પણ એ લોકો ચેન્જ કરી દેતા હોય છે તો અને એસીના જે વેન્ટ હોય ને એ જો તમારે ક્લીન કરાવવા હોય ને તો તમારે ડીપ ક્લીન ચૂઝ કરવું પડતું હોય છે તો અને નીચે કિચનમાં ને એમાં પણ કેબિનેટના ડ્રોવર પછી પ્લેટફોર્મ ને બધું પણ પ્રોપર સરખું સાફ કરતા હોય છે મેં તમને નાની નાની ક્લિપ દેખાડેલી છે વિડીયોમાં તો એના ઉપરથી તમને લોકોને આઈડિયા આવી જાય તો આજે મેં સ્ટાન્ડર્ડ ક્લિનિંગના થયા હતા $180 તો યા એ લોકો એટલો ચાર્જ લીધો હતો તો યા બટ ઇટ્સ વર્થ કારણ કે પછી ઘરની સાઇઝ ઉપર એ જતું હોય છે તો કહેતા હતા તો મીન્સ કે 220 પણ તમે થોડુંક નેગોશિએટ કરી શકો એ લોકોની હારે મેઇન એ લોકો નેગોશિએટ ક્યારે કરે તમે હર મંથે એ લોકોને બોલાવો ને ત્યારે એ લોકો જનરલી કરતા હોય છે તો આજે મેં ક્લીન કરાવ્યું તો હું હવે પછીના 1 મહિના રહીને બોલાવું ને તો એ લોકોનો ચાર્જ ખૂબ જ ઓછો થઈ જાય ખૂબ જ ઓછો ના કહી શકે પણ $120 કે $130 લોકો લે કે $50 તો ઓછા થઈ જ જતા હોય છે તો યા એ મેન્ટેનન્સ ચાર્જ એ લોકો કાઉન્ટ કરે તો મીન્સ કે એ લોકોને આજે જેટલી મહેનત કરવી પડી હોય ને એટલી લોકોને બીજી વાર ના કરવી પડે કારણ કે બાથરૂમ અને એમાં અહીંયા બાથટબને એવી રીતના હોય છે તો એમાં થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ થતું હોય છે તો યા બાકી તો મીન્સ કે એ લોકો પ્રોપર મીન્સ કરતા હોય છે વિન્ડોના જે કાચ ને બધું હોય ને કારણ કે અહીંયા વિન્ડોઝ ખૂબ જ વધારે હોય છે તો એ પણ એ લોકો સરખી રીતના મોપિંગ અને કહીને કે આપણે ડસ્ટિંગ અને મોપિંગને એવું પણ તે પ્રોપર કરી દેતા હોય છે તો યા આજે મારે એટલો ચાર્જ થયો હતો તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો અહીંયાના હાઉસ હેલ્પર જે આવતા હોય એ કેવી રીતના ઘરને ક્લીન કરે છે એ પણ મેં તમારા લોકોની હારે શેર કર્યું એન્ડ યા વન મોર થિંગ હું તમને કહીશ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને એવું લાગે કે જે એ લોકો આવે તો શું ઇંગ્લિશ આવડવું ખૂબ જ જરૂરી હોય પણ ટ્રસ્ટ મી એ લોકોને જરાય ઇંગ્લિશ નહોતું આવડતું તો પણ એ લોકો એકદમ સરસ અમે જે બોલતા હતા એ સમજી જતા હતા અને એ લોકો કંઈક એપ વાપરતા હોય ગૂગલમાં કન્વર્ટ કરી શકે ને એવી રીતના તો આપણે કંઈ ઇશ્યુ आवे ना तो ये लोग ने आपणे कहीने तो ये लोग आपणे टाइप करीने तो ये लोग समझी जता हता। तो एवी रीतना होय छे, एवुं जरूरी नथी होतुं के तमने लोकोने इंग्लिश आवडतुं ज होवुं जोईए। तो या घणा लोको मने एवुं कहेता होय छे के अमेरिकामां तमारे त्यां काम करवुं होय तो अमने इंग्लिश आवडવું खूब ज जरूरी छे के नहीं। तो घणा जेवा फील्ड छे के जेमां इंग्लिश तमने न आवडतुं होय ने तो पण तमे आरामथी अहींया सर्वाइव करी सको छो। तो या रियली बस आजनो विडियो आपणे आटलो ज राखशुं। आई रियली होप के तमने लोकोने मारो विडियो गम्यो हशे, मारा विडियो तो तमने इन्फॉर्मेशन पण मळी हशे। कोई पण डाउट होय, कांई पण क्वेरी होय तो जरूर तमे मने कमेंट करजो। अदरवाइज तमे इंस्टाग्राम मां पण मने फॉलो करी देजो अने त्यां पण तमे मने मेसेज करी सको छो, कारण के हूँ त्यां तमने लोकोना मीन्स के क्विक हूँ तमने रिप्लाय दई देती होउं छुं। मने घणा लोको अहींया यूएसए थी कनेक्ट छे अने ते लोको मारी हारे टॉक पण करता होय छे। तो या तमे लोको हजी सुधी तमे त्यां फॉलो न करी होय ने तो झडपथी त्यां पण मने फॉलो करी देजो। तो આજનો વિડિયો બસ આટલો જ રાખીશું। આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડિયો ગમ્યો હશે। જો થોડો પણ ગમ્યો તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ। હું જ આવીશ એક આવા નવા સરસ મજાના વિડિયોની યારે, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।